महुआ વોર્ડ નંબર 3 માં ખડકાયા ગંદકીના ગંજ, સ્વચ્છતા અભિયાન ક્યાં? હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની અજગરી ભરડો ચાલી રહ્યો છે, ત્યારે મહુવામાં પણ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઘરે ઘરે ડેન્ગ્યુ, મેલેરિયા સહિત વાયરલ તાવના દર્દીઓ છે. ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 માં આવતા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી સફાઈ કરવામાં આવી નથી. જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને ઉકરડાના ઢગલાઓ જોવા મળે છે. ત્યારે અહીં જાણે પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનના લીલેરેરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળશે. વોર્ડ નંબર 3માં આવતા સંધી જમાત ખાના નવા ઝાપા તરવાડી વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળે છે. અહીંયા છેલ્લા 8-10 દિવસથી નગરપાલિકામાં કોઈ સાફ સફાઈ કર્મચારી સફાઈ કરવા આવ્યા નથી, તેમજ સેનિટાઈઝર વિભાગના કર્મચારીઓ પણ દેખાતા નથી. ત્યારે અહીંયા ભારે રોગચાળો ફેલાવાની રહીશોમાં દહેશત ફેલાઈ રહી છે. ખાસ કહીએ તો અહીંયા નગરપાલિકામાંથી ચૂંટાયેલા સદસ્યો તો માત્ર ને માત્ર આ વિસ્તારના લોકોના મતની જરૂર હોય તેમ ચૂંટણી સમયે જ જોવા મળે છે. બાકી 5 વર્ષ માટે અદ્રશ્ય હોય તેમ ક્યાંય ફરકતા પણ નથી. 30 વર્ષથી લોકો કોંગ્રેસના સદસ્યોને વિજેતા બનાવે છે ને અહીંયા વોર્ડ કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. પરંતુ હાલ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોય અને સત્તા પર ભાજપ બિરાજમાન છે તો અહીંયા ભાજપના લોકો સાથે મતભેદની ભાવના રખાતી હોય તેવું પણ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. અહીંયા સફાઈ કર્મચારીઓ પણ આજુબાજુના વિસ્તારોમાંથી સફાઈ કરીને કચરો અહીં ઠાલવીને જતા અનેકવાર નજરે પડ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે સફાઈ કરીને ટીડીઓનો છંટકાવ કરવામાં આવે, તેમજ સમયાંતરે હાલની પરિસ્થિતિ પ્રમાણે સેનિટાઈઝર કરવામાં આવે, તેમજ પાલિકાના સત્તાધીશો દ્વારા અહીં કાયમી ધોરણે વેસ્ટ કલેક્શન વાહન શરૂ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિક રહીશોએ માંગ કરી છે. આંગે જો નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્ય કરવામાં નહીં આવે તો સ્થાનિક યુવકો દ્વારા નગરપાલિકા ખાતે ઘેરાવ કરવામાં આવશે તેવું પણ ત્યાંના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.